વલસાડ જિલ્લાના રાપડા ગામ ખાતે આવેલા સુપ્રસિદ્ધ એવા વિશ્વંભરી યાત્રાધામ ખાતે મકર સંક્રાંતિ નિમિત્તે ગૌપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. રાપડા ગામના વિશ્વંભરી મંદિરે આવેલ ગૌશાળામાં સ્થાનિકો તેમજ વિદેશથી પધારેલા એનઆરઆઈ દ્વારા પણ ગૌપૂજન કરવામાં આવ્યું હતું. મને નહીં કહે કે મારો મકર સંક્રાંતિ આટલું પવિત્ર છે, હે આટલા પવિત્ર ભૂમિમાં આપણામાં. અને હું અહીંયા બીજી વાર આવેલી છું, પણ જેને પરમ આનંદની પ્રાપ્તિ જોઈતી હોય તે અહીંયા આવી શકે. અહીંયા માતા સાક્ષાત આપણી ભેગા જ છે. અને જે માતાનો સંકલ્પ અને સપનું છે ઘર એક મંદિરનું, તે છે ને આપણા બધાને આપણું પોતાનું ઘર એક મંદિર રાખવાનું. જેવી રીતના આપણે ભગવાનને એટલો સન્માન આપીએ, તેટલું આપણા બધા દેશી દેશમાં રહેતા છે એકબીજાને મનુષ્ય અવતારીમાં આપણે બધાને રિસ્પેક્ટથી રહેવાનું. અને એ સમસ્ત બ્રહ્માંડ એક મંદિર બનાવવાનું. સમસ્ત બ્રહ્માંડ જે અંદર જ્યારે આપણે વિશ્વંભરી માના મંદિરે ગીએ આખું બ્રહ્માંડ લાગે. અને આપણે અહીંયા પગે ઊભા છે તે આ પણ એક બ્રહ્માંડ જ છે, આપણું સમસ્ત બ્રહ્માંડ છે. બસ એક વસ્તુ યાદ રાખવાનું મેં કીધું કે જેવો ભાવ તેવો અનુભવ. અને બીજું હું કંઈ નહીં કહેવું, એટલે એટલું જ કહેવા, આ પવિત્ર ભૂમિમાં તમે જરૂર આવજો. માતાના આશીર્વાદથી તમારું બધું કલ્યાણ થાય. અને આ ગૌશાળામાં આવીને હું દુઃખી પણ છું. અમેરિકાથી કેલિફોર્નિયા સ્ટેટમાંથી આવું છું. અમને આ ધામનો પહેલાં કંઈ બહુ ખ્યાલ કે પરિચય ન હતો, તો અમે પરમ દિવસે મારી વાઈફ જોરામ આવ્યા અહીંયા. અને અમને બહુ સારો એવો એ થયો, અનુભવ થયો કે ભાઈ આ કંઈ સ્થળ છે કે જેમાં કંઈ શક્તિ જેવી વસ્તુ છે. આમ આપણે બહારથી તો સાંભળીએ કે ભાઈ એ લોકો ત્યાં આવી શક્તિ છે તેવી શક્તિ છે, અમને ખ્યાલ નહીં આવે. પણ અમે એક દિવસ આવ્યા, અમને બધું લાગ્યું, અમે બહુ પ્રભાવિત થયા અહીંથી. અને ઘરે ગયા પછી અમારો ફ્રેન્ડ સુરેશભાઈનો પાછો ફોન આવ્યો કે આપણે પાછા જઈએ, તો ફરી બીજે દિવસે અહીંયા આવ્યા. અને ગઈકાલે રાત્રે રહ્યા અમે અહીંયા, અને બહુ સારો અનુભવ થયો અમને. વી વર સો હેપી ટુ બી હિયર એન્ડ એન્જોય એન્ડ એક્સપિરિયન્સ ધ પાર્ટ ઓફ ધી મા શક્તિ. ધીસ ઇઝ જસ્ટ અ પ્લેસ દેટ યુ કેનોટ ઇમેજ વોટ રિયાલિટી ઇઝ અનલેસ યુ કમ હિયર એન્ડ એક્સપિરિયન્સ યોર સેલ્ફ. ધીસ ઇઝ the real powerful place. You can hear about it in a different ways, but you have to have your confidence and faith in it. વલસાડ જિલ્લાના રાબડા ગામે આવેલ મા વિશ્વંભરી તીર્થ યાત્રા ધામે એક બહુ મોટી ગૌશાળા આવેલી છે ગીરગાયોની, જેને વૈકુંઠ ધામ કહેવામાં આવે છે. એક આદર્શ ગૌશાળા કેવી હોવી જોઈએ અને ગીરગાયોનું પાલન પોષણ જતન કઈ રીતે થઈ શકે એના માટે એક અદ્ભુત અને સ્વચ્છતાવાળી અહીંયા ગૌશાળા આવેલી છે. અને આજ મકર સંક્રાંતિના દિને ગીરગાયોનું પાલન પોષણ જતન કઈ રીતે થઈ શકે, લોકો ગૌ ઉપાસના કરતા થાય, ગૌ ચેતના જાગૃત થાય, એના માટેનો આજે સવારના 8 વાગ્યાથી અહીંયા કાર્યક્રમ ગૌપૂજનનો રાખવામાં આવેલો છે. આ ગૌપૂજનમાં અનેક લોકો, અસંખ્ય લોકો આજે સામેલ થઈ અને અહીંથી એક પ્રેરણા લઈને જાય છે. અને ગીરગાય છે એ પૃથ્વી પરનો એક શ્રેષ્ઠ જીવ છે, કે જે જીવને કુદરતે એક અમૂલ્ય ભેટ આપેલી છે. એના શરીર પર એક ખૂંદ આવેલી છે, જે ખૂંદમાં એક સૂર્ય કેતું નાડી આવેલી હોય છે. તો મકર સંક્રાંતિના દિને જે સૂર્યમાંથી જે ઉર્જાઓ છૂટી પડે છે, તો એ ઉર્જાઓ ગાયના શરીરમાં એ પ્રાપ્ત કરે છે સૂર્ય કેતું નાડી દ્વારા. અને એ ઉર્જામાંથી જે વિટામિનો દૂધમાં અને ગૌમૂત્રમાં ભળે છે, કે જો મનુષ્ય એમનું દૂધ, દહીં, ઘી અને એનું ગોબર અને ગૌમૂત્રમાંથી એનો સદુપયોગ કરે, તો અનેક અઠીલા રોગો, કેન્સર જેવા અઠીલા રોગો પણ એમાંથી આપણે મુક્તિ મેળવી શકીએ છીએ. તો 150 જેટલા રોગો છે એમાંથી મનુષ્ય એમાં મુક્તિ મેળવી શકે. તો ખરેખર આ આપણે એનું જે આગળના યુગોમાં આપણે એનું જે ગૌપાલન કરતા હતા એ ફરીથી હવે એવો સમય આવી ગયો છે, તો આપણે એક જાગવાની જરૂર છે કે ગીરગાયોનું આપણે પાલન કરીએ, પોષણ કરીએ, એનું જતન કરીએ. તો જેથી આપણે જો એનું પાલન પોષણ કરશું તો એ કતલખાને જતે અટકી જશે.